ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તમે બધા જ સ્વસ્થ અને તંદુરસ્ત હશો બરાબર ને મને આશા છે કે તમે વન એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી હશે મિત્રો આજે આપણે તમને મોકલવામાં આવેલ મોડલ પેપરનું સોલ્યુશન અહીં જોઈશું તો તમે બધાએ પેપર સરસ મજાનું લખ્યું છે ને ઓકે તો આ ગુજરાતી મોડલ પેપરની આપણે વિડીયો દ્વારા સમજી પ્રશ્ન એક અ એમસીક્યુ જેના માર્ક્સ છે પાંચ અહીં આપેલા વિકલ્પમાંથી તમારે સાચો જવાબ શોધીને તેનો ક્રમ લખવાનો રહેશે નંબર એક દૂધને ખાલી હાથે આવેલો જોઈને કોણ ગુસ્સે થયા એ મોહન બી ભગવાન સી યમરાજ બી ચોકીદાર શું આવશે આનો જવાબ એનો જવાબ છે સી યમરાજ નંબર બે કોણ જન્મતાની સાથે મૃત્યુ પામે છે એ પડછાયો બી નાળિયેળ સી હિંચકો ડી ચપતી તો તેનો જવાબ છે ડી ચપતી નંબર ત્રણ હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું એ અલી હુસેનને બી બાદશાહને સી ફરિશ્તાને ડી શેખ અબ્દુલ્લાને એનો જવાબ છે એ અલી હુસેનને નંબર ચાર બહેનના સેઠામાં શું છે એ હળદર બી હિંગોળ સી ગુલાલ ડી અબીલ એનો જવાબ છે બી હિંગોળ નંબર પાંચ જરૂર પડી ત્યારે લાખો કોની પાસે ગયો એ રાજા પાસે બી ડાગિયા પાસે સી ભગવાન પાસે કે ડી વાણિયા પાસે તો એનો જવાબ છે ડી વાણિયા પાસે પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો અહીં તમને ચાર પ્રશ્નો આપવામાં આવ્યા છે તમારે ગમે તે ત્રણ લખવાના છે જેના માર્ક્સ છે છ નંબર એક ખોવાયેલું ધન કેવી રીતે પાછું મળ્યું તો એનો જવાબ છે ડાગ્યો વાણિયાનું ધોત્યું ખેંચી તેને એક વાડ પાસે લઈ જાય છે ત્યાં તે પગથી જમીન ખોતરે છે અને જમીન ખોતરતા તેમાંથી બધો જ માલ મળી આવે છે તો આ રીતે ખોવાયેલું ધન પાછું મળી જાય છે નંબર બે દેડકાએ પાણીમાંથી માથું કાઢ્યું ત્યારે શું જોયું ડેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું તો તેણે જોયું કે પીલું ઉંદર કીડી અને ભમરો નાવડીમાં મોજથી વિહાર કરતા હતા આ જોઈને તે નવાય જ પામી ગયો નંબર ત્રણ મૂળાભાઈએ તમે તાને તપલી મારી તો શું થયું મૂળાભાઈએ તમે તાને તપલી મારી તો તમે તો ડરદર કરતું છેક ફ્રીઝની બહાર આવી ગયો અને બારીમાંથી સુરત જોતાં જ તેની ખુશીનો પાર રહ્યો નહીં નંબર ચાર મોહને પોતાનો જીવ બચાવવા કઈ તરકીબ વિચારી એનો જવાબ છે મોહને પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી દસ મૂર્તિઓ બનાવી એ મૂર્તિઓની વચ્ચે તે ઊભો રહી ગયો જેથી તેને કોઈ ઓળખી શકે નહીં પ્રશ્ન એક ક તમને ગમતી કાવ્ય પંક્તિ લખો ચાર લીટી તમારે લખવાની રહેશે જેના માર્ક્સ છે ચાર તો આ કાવ્ય પંક્તિ તમારી મનગમતી પાઠ્યપુસ્તકના આધારે લખવાની છે પ્રશ્ન બે અ નીચે આપેલ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો જેના માર્ક્સ છે ત્રણ નંબર એક ભાઈ હું એક ગરીબ માણસ છું આ વાક્ય અલી હુસેન બોલે છે અને શેખ અબ્દુલ્લાને કહે છે નંબર બે મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે આ વાક્ય યમરાજ બોલે છે અને દૂતને કહે છે નંબર ત્રણ એ શું બોલ્યા તમારા પૈસા તો દૂઢે ઢોયેલા છે આ વાક્ય શેઠ અથવા વાણીઓ બોલે છે અને લાખાને કહે છે પ્રશ્ન બે બ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો જેના માર્ક્સ છે ત્રણ અહીં કાંસમાં શબ્દ આપ્યો છે એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે મિત્રો અહીં તમને શબ્દની નીચે લીટી દોરી છે એ જગ્યા પર કાઉસમાંનો શબ્દ તમારે મૂકવાનો રહેશે અને આ વાક્ય ફરીથી લખવાનો છે જેમ કે નંબર એક ગાયની ચાર આંચળ હોય છે કાઉસમાં આપ્યું છે પગ તો વાક્ય આ રીતે બનશે ગાયની ચાર પગ હોય છે નંબર બે ઝાડ પર પંખી બેઠું હતું કાઉસમાં આપ્યું છે કાગડો તો વાક્ય આ રીતે બનાવીશું ઝાડ પર કાગડો બેઠો હતો નંબર ત્રણ છોકરો ઊભો ઊભો ખાય છે કાંસમાં છોકરી આપ્યું છે તો વાક્ય બનશે છોકરી ઊભી ઊભી ખાય છે મિત્રો જ્યારે તમે કાંસમાંનો શબ્દનો ઉપયોગ કરશો ત્યારે આખી વાક્ય રચના બદલાઈ જશે માટે તમારે આ વાક્ય લખ્યા પછી ફરી એકવાર વાંચી જવું પ્રશ્ન બે ક નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો અહીં તમારે વાક્યને અંતે ખરા કે ખોટાનું નિશાન કરવાનું રહેશે નંબર એક વણજારાએ ડિયાને વહાલથી વધાવી લીધું તો આ વાક્ય ખોટું છે નંબર બે તમિતાને ઠંડી ગમતી હતી આ વાક્ય પણ ખોટું છે તમિતાને તો સૂરજનો તડકો ગમતો હતો નંબર ત્રણ પડછાયો નાનો મોટો થાય છે આ વાક્ય સાચું છે પ્રશ્ન ત્રણ સૂચના પ્રમાણે લખો અ આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો તમારે જવાબ લખીને તેને વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે નંબર એક ઈશારો ઈશારોનો સમાન અર્થ છે સંકેત વાક્ય બનાવીશું લાખાએ દાગ્યાને આંખના સંકેત વડે ત્યાં જ રહેવાનું કહ્યું નંબર બે તેજ તેનો સમાન અર્થ છે પ્રકાશ વાક્ય બનાવીશું સૂરજના પ્રકાશથી ધરતી ટપી રહી છે બ આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો જેના ગુણ છે બે નંબર એક તડકો તડકોનો વિરુદ્ધાર્થી શબ્દ છે છાંયડો વાક્યમાં પ્રયોગ કરીએ તો વૃક્ષો આપણને છાયડો આપે છે નંબર બે ગરીબ તેનો વિરુદ્ધાર્થી અર્થ થાય છે પૈસાદાર વાક્યમાં પ્રયોગ કરીએ તો પૈસાદાર શેઠે ગરીબ નોકરની મદદ કરી ક નીચે આપેલ રૂધિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જેના ગુણ છે બે નંબર એક મન મારીને બેસી રહું તેનો અર્થ થાય છે ઈચ્છાને દબાવવી રાખવી આપણે તેને વાક્યમાં પ્રયોગ કરીએ રેખાને મમ્મીએ શાળામાંથી પ્રવાસે જવાની સંમતિ ન આપતા તે મન મારીને બેસી રહી પ્રશ્ન ત્રણ દ નીચે આપેલ શબ્દ માટે એક શબ્દ લખો જેનો ગુણ છે એક નંબર એક કલાનું સર્જન કરનાર જેનો જવાબ છે કલાકાર નંબર બે ત્રણ આંખવાળો જેનો જવાબ છે ત્રિનેત્ર પ્રશ્ન ત્રણ ઈ નીચે આપેલ શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોથવો જેના માર્ક્સ છે એક સૌથી પહેલા સ્વર આવશે તો પહેલો શબ્દ આવશે અકબર કૂતરો પાડ્યો અને વાણ્યો પ્રશ્ન ચાર નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે આપેલ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો જેના ગુણ છે ત્રણ ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો રહેશે એકવાર ના સમજણ પડે તો બીજી વાર પણ વાંચવું હું વાંચું છું તમે સાંભળો એક ખેતરમાં જળનું થળિયું હતું એક પંખી ઉડતું ઉડતું આવીને તેની ઉપર બેઠો થોડી વારમાં ત્યાં કાળી અને ધોળી બે બિલાડીઓ આવી પંખીને જોઈને બંને તેનો શિકાર કરવાની ઈચ્છા થઈ બંને બિલાડી તરફ મારવા માટે તૈયાર થઈ તેઓ પંખીને ઘોરકવા લાગી પરંતુ અવાજ થતાં જ પંખી તો ઉડી ગયો હવે બંને બિલાડી ઝઘડવા લાગી બેમાંથી એક પણ પંખીનો શિકાર કરી શક્યો નહીં આમ બેની લડાઈમાં ત્રીજું ફાવી ગયું હવે અહીં આપેલ વાક્ય સાચું છે કે ખોટું તે આપણે જાણશું નંબર એક પંખીને બિલાડી દેખાય એટલે પંખી ઉડી ગયું આ વાક્ય સાચું છે કે ખોટું તો આ વાક્ય ખોટું છે નંબર બે બિલાડીઓ તરાપ મારવા માટે ઝઘડવા લાગી તો આ વાક્ય પણ ખોટું છે નંબર ત્રણ જળના થળિયાની ઊંચાઈ ઓછી હતી આ વાક્ય સાચું છે મિત્રો તમારે વાક્યની સામે સાચું કે ખોટું લખવાનું રહેશે પ્રશ્ન ચાર બ નીચેનામાંથી કોઈ એક વિષય પર પાંચ છ વાક્ય લખો તમે આનાથી વધારે પણ લખી શકો છો અહીં વિષય આપવામાં આવ્યા છે નંબર એક મારી વાલી મમ્મી તમારે તમારી મમ્મી વિશે લખવાનું રહેશે નંબર બે પ્રિય તહેવાર નવરાત્રિ નવરાત્રિ બધાનો જ આમ તો પ્રિય તહેવાર છે તમારે નવરાત્રિ વિશે લખવાનું છે અત્યારે નવરાત્રિનો તહેવાર આવી જ રહ્યો છે તમે તમારી નવરાત્રિ કઈ રીતે ઉજવો છો અથવા નવરાત્રિમાં તમે શું શું કરો છો એના વિશે તમારે અહીં લખવાનું રહેશે નંબર ત્રણ વધુ વૃક્ષો વાવો શા માટે તો મિત્રો આપણે શા માટે વૃક્ષો વધુ વાવવા જોઈએ વૃક્ષો વાવવાથી આપણને શું ફાયદો થાય છે તો એના વિશે તમારે તમારા વિચારો લખવાના રહેશે ઓકે